પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આજે કામરેજ તાલુકાના ડુંગરા ગામે આજથી 700 વર્ષ પુરાણું મંદિર આવેલું છે, જે ભીમનાથ મહાદેવ તરીકે ઓળખાય અને પ્રખ્યાત છે. આ મંદિર નો ઉલ્લેખ તાપી પુરાણમાં પણ કરવામાં આવ્યો છે. આ મંદિરની સ્થાપના ત્રેતા યુગમાં થઈ હતી. પાંચ પાંડવોમાં એક ભીમશંકર ભગવાનના અન્યના ભક્ત હતા. વનવાસ દરમિયાન એક દિવસ ભીમ તાપી નદીમાં સ્નાન કરતા હતા. તે સમયે વિહાર કરવા નીકળતા ભગવાન શંકરે માતા પાર્વતીને કહ્યું કે ભીમ મારા સાચા ભક્તોમાં એક જ છે. જે વાત માતાએ ના માની અને ભીમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું હતું. ત્યાં પાર્વતી માતા ગાય બન્યા અને શિવ ભગવાને વાઘનું સ્વરૂપ ધારણ કર્યું. જેવા વાઘ બનેલા શંકર ગાયની પાછળ શિકાર કરવા દોડવા લાગ્યા હતા. એ દ્રશ્ય નદીમાં સ્નાન કરતા ભીમે જોયું અને તે ગાયને બચાવવા માટે પાછળ દોટ મૂકી હતી અને દોડતા દોડતા કામરેજના ડુંગરા ખાતે પહોંચી ગયા હતા, જ્યાં ભીમ અને વાઘ બનેલા શંકર વચ્ચે દ્રઢ યુદ્ધ થયું, જેમાં ભીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા. વાઘ સાથે લડતા લડતા ભીમની આ ધાર્મિક પ્રકૃતિ અને પ્રાણી પ્રત્યેને હિંસાવૃત્તિ જોઈ ભગવાન શંકર અને માતા પાર્વતી સ્વયંભૂ પ્રગટ થતા અને ભીમનું નામ અમર રહે તે આશયથી આ મંદિરનું નામ ભીમનાથ મહાદેવ રાખવામાં આવ્યું હતું. જોકે આ સ્થળ પર ભીમ કરાસ રાજ્ય કરતો, તેને ઘેર શેર માટીની ખોટ હતી. રાજા સતત ચિંતાતુ રહેતા હતા. તેણે ભીમેશ્વર મહાદેવની આરાધના કરતા તેમને વાંઝિયાપણું દૂર થયું હતું. મારું નામ શંકરગુરુ ગોસાઈ છે. ભીમનાથ મહાદેવના સાત પેઢી ભીમનાથ મહાદેવની સેવા પૂજા કરીએ છીએ. વિશેષમાં અહીં એવી સ્ટોરી છે કે ભીમ અને માતાજી શંકર ભગવાન અને માતાજી પાર્વતી જ્યારે વિહાર કરતા કરતા જતા હતા ત્યારે ભીમને નદીને નદીમાં નહોતા જોયા અને માતાજીને વિચાર આવ્યો કે ભીમ મારો સાચો ભક્ત નથી, મહાદેવ તો સાચો ભક્ત છે, આપણે એની પરીક્ષા કરીએ. ભીમ ના રૂપમાં મહાદેવના રૂપમાં ગાય એ રહ્યો વાઘ મહિના, તો કે રાજેશ્વર મહાદેવ છે, રાજેશ્વર મહાદેવ વાઘેશ્વર મહાદેવ. અને ગાયના રૂપમાં માતાજી હતા. ગાયની પસારી પસારી વાઘ મારવા માટે ગાયને પસારી વારે છે, તો તે ડુંગરા સુધી અહીંયા સુધી આવ્યા અને અહીંયા બિંદુ અને વાઘના રૂપમાં મહાદેવનું દ્વંદ યુદ્ધ થયું. યુદ્ધ કરતા કરતા ભીમના પગ નાસવા પણ સોજી ગયા હતા અને લોહી નીકળે લોહી ડુવાણ થઈ ગયા હતા. ત્યારે મહાદેવ દેવા પ્રગટ થયા અને મહાદેવ દેવા ઓરિજિનલ સ્વરૂપમાં પ્રગટ થયા અને ભીમના બાથમાં લીધા અને સ્વયંભૂ અહીંયા ભીમનાથ મહાદેવનું યાને કે ભીમેશ્વર મહાદેવ નામનું ભીમની સ્થાપના કરી. વિશેષમાં અહીંયા ભીમ કલાકૃતિ રાજા રાજ કરતો હતો. એમને ત્યાં શેર માટીની ખોટ હતી. મહાદેવની પ્રાર્થના કરવાથી મહાદેવને રંજ્યાપુરમનું કહ્યું હતું. અહીંયા ભીમમાં એકાદશી છે, ભીમ એકાદશી કહેવામાં છે. જેઠ મહિનાની શુક્લ પક્ષની એકાદશી દિવસે જે વ્યક્તિ જે ભાઈ ભક્તો અહીંયા દર્શન કરવા આવે છે, નદીમાં સ્નાન કરે દર્શન કરે છે અને એ મનોકામને પૂર્ણ થાય છે અને ધન્યતા આવી જાય છે. વિશેષ હવે શ્રાવણ મહિનામાં દર વર્ષે અહીંયા મેળો પણ થાય છે. દર શ્રાવણ મહિનામાં દર સોમવારે એ મેળો થાય છે. વિશેષમાં આ વખતે 2024માં 72 વર્ષે હવે યોગ આવ્યો છે કે શ્રાવણ મહિનાની શરૂઆતનો સોમવારે હોય છે અને શ્રાવણ મહિનો એન્ડ એટલે કે અમાસનો સોમવારે આવી જાય છે. હવે 72 વર્ષે હવે યોગ આવ્યો છે અને વિશેષ શ્રાવણ મહિનાની અમાસના દિવસે દરેક શિવાલયમાં જઈ દર્શન કરી ધન્યતા દરેક ભક્તોનું અનુભવે એવી અમારી આશા અપેક્ષાઓ છે. જય મહાદેવ, જય ભીમનાથ મહાદેવ. વિશેષ અહીંયા અમારા ગામ જોઈએ, ડુંગરા ગામ અને આજુબાજુના પરિવાર વતી બહુ સારી વ્યવસ્થા કરવી છે. દર સોમવારે સેવા પૂજન થાય છે, સોળ સોમવારની પૂજા પણ થાય છે. મહાશિવરાત્રીનું નામ હતું 12 મહિના ઘીના કમર કરે છે, એટલે કે આવતીકાલે રવિવાર છે, આવતીકાલે રવિવાર છે 1 તારીખને અને અહીંયા ઘીના કમરમાં દર્શન થશે. અમાસ સોમવારે પણ એવા 12 મહિના ઘીના કમર ભરાય છે. મહાશિવરાત્રી પર મહામોટી કમર ભરાય છે અને આવો દર્શન કરીને આવીને લોકો ધન્યતા અનુભવી છે. વિશેષમાં અમારા ગામ પરિવાર તરફથી અહીંયા નાસ્તાનો ફેરાની યોજના રાખી છે, વ્યવસ્થા રાખી છે ફ્રીમાં, જે કોઈ આવી દર્શન કરી ફેરાર કરી અને આનંદ અનુભવે છે. ઓમ નમઃ શિવાય. મારું ગામ કોરીબાટા છે. હાલ હું કામરેજ ચારાસ્તર રહું છું. દર વર્ષે અમે એ રીમિયા દાદાના દર્શન કરાવે છે. શ્રાવણ માસ પવિત્ર માસ હોય અને ખૂબ ભીડ જામે છે. લોકોની મનોકામના ભીમના દાદા પૂર્ણ કરે છે. ખુદ મારા ઘરના મારા સસરા પણ ભીમના દાદાના આશીર્વાદથી જ એમનો જન્મ થયો છે. દાદાની સંતાન બાળકોને સંતાન આપે છે, હરેકની મનોકામના પૂર્ણ કરશે. ગામ લોકો પણ ખૂબ સહકારથી સારી એવી કાર્યવાહી કરે છે અને લોકોને સેવા કરીને નાસ્તા પાણીનું આયોજન કરે છે. ભીમના દાદા સર્વ મનોકામના પૂર્ણ કરે એવી આશા. અમે જુનાગઢ થી આવેલા છે. કામરેજ તાલુકાના ડુંગરા ગામે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે દર્શન કરવા આવેલા છીએ અમારા પરિવાર સાથે. અને મંદિર બહુ સરસ છે, ભવ્ય છે અને અહીંયા આવીને મનને એકદમ શાંતિ મળે છે. અને બહુ જ પુરાણ શિવલિંગ છે, અમને દર્શન કરીને બહુ અનેરો આનંદ થયો છે. અને અહીંયા બધા
ભાવિ ભક્તો પણ ઘણા બધા છે શ્રાવણ માસ નિમિત્તે, એટલે અહીંયા બધા મનોકામના પણ ભીમનાથ મહાદેવ પૂર્ણ કરે છે અને અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ ભીમનાથ મહાદેવ, જેમાં જેઠ મહિના શુક્લ પક્ષ આવતા ભીમ એકાદશી દિવસે તેમજ શ્રાવણ માસ હજારોની સંખ્યામાં ભીમનાથ મહાદેવ દર્શને શ્રદ્ધાળુ ઉમટી પડે છે. ભીમ એકાદશીનું ઘણું મહત્વ છે. તાપીમાં ઘણા ભક્તો સ્નાન કરી પૂજા કરવાથી શરીરની બીમારીઓ દૂર થવા સાથે મનોકામના પૂર્ણ થઈ છે. સુરેશ રાઠોડ, એનટીવી ન્યૂઝ, કામરેજ.